સૌ મિત્રોને નમસ્કાર. ગુજરાત રાજ્ય દ્વારા ખેલ અભિવૃદ્ધિ કસોટીની જાહેરાત થઈ આવેલ છે. સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ, એને ટૂંકમાં SAT કહેવામાં આવશે. ખેલ અભિવૃદ્ધિ કસોટી લીધા બાદ પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભરતી થશે. ભરતી કઈ કઈ જગ્યાએ થશે? તો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ભરતી તથા સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની ભરતી થશે. જગ્યાઓની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓ અને સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 5,075 જેટલી જગ્યાઓ બતાવવામાં આવેલી છે. પગારની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 21,000 રૂપિયા ફિક્સ પગારે નક્કી કરવામાં આવેલ છે. તો આ વિડીયોની અંદર જોઈએ હવે વિગતવાર વિડીયો, જેની માહિતી શ્રી NK ગોજિયા, લેક્ચરર, ડાયટ પોરબંદર દ્વારા પ્રસ્તુત છે. નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 10/7/2023 ઠરાવ અનુસાર ખેલ અભિરુચિ કસોટી SAT નો ઠરાવ છે રજૂ કરવામાં આવ્યો છે. તે અનુસાર રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે, તેમજ યોગ, શારીરિક શિક્ષણ તથા રમતગમતના ક્ષેત્રમાં રસ રુચિ કેળવતા થાય અને ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેલકૂદ સ્પર્ધામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ વધે અને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરે એ માટે થઈને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. અને આ ખેલ સહાયક યોજના છે એના ભાગરૂપે ખેલ અભિરુચિ કસોટી એટલે કે સ્પોર્ટ્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ SAT છે એ તૈયાર કરવાની વિચારણા હતી, જે અમલબારી બને છે. એનો ઠરાવ ખેલ અભિરુચિ કસોટી એટલે કે સ્પોર્ટ્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જેના નિયમો છે એ આ મુજબ છે. એનું આયોજન છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર છે. ખેલ સહાયક એટલે કે પરીક્ષા આપવાની પાત્રતા, SAT આપવાની પાત્રતા, એની શૈક્ષણિક લાયકાત CPED, DPED, BPED, BA ઇન યોગા, BSc ઇન યોગા અને BP, એની વય મર્યાદા 35 વર્ષથી વધારે વય હોવી જોઈએ નહીં. ખેલ અભિરુચિ કસોટીનું માળખું અને અભ્યાસક્રમ, કસોટીનું માળખું એમાં બહુ વિકલ્પ પ્રકારના તમામ પ્રશ્નો હશે. દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે અને 4 વિકલ્પ છે આપવામાં આવશે અને સાચો વિકલ્પ છે પસંદ કરવાનો રહેશે. કોઈ નકારાત્મક મૂલ્યાંકન છે નહીં. કુલ 100 જેટલા હેતુલક્ષી પ્રશ્નો છે એમાં રહેશે અને 90 મિનિટનો સમય છે આપવામાં આવશે. તમામ પ્રશ્નો ફરજિયાત છે. તમામ વિભાગોનું એક જ પેપર રહેશે. વિભાગો વિશેની વાત આપણે આગળ કરશું. કુલ 3 વિભાગોમાં પરીક્ષા લેવાનાર છે અને એ માટેના અલગ નીતિ નિયમો અને માર્ગદર્શક બાબતો છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયાર કરી અને જાહેર કરવામાં આવશે. એનો અભ્યાસક્રમ છે 3 વિભાગમાં વહેંચાયેલો છે. એનો પહેલો વિભાગ છે રમતગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો, જેના 70 પ્રશ્નો છે અને 70 ગુણ રહેશે, જેની અંદર શારીરિક અને માનસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શારીરિક શિક્ષણ અને રમતગમતને લગતા પ્રશ્નો, રમતગમત અંગેના નિયમોની જાણકારી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાને લગતા પ્રશ્નો છે એમાં પૂછવામાં આવશે. બીજો વિભાગ છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, જેના 20 પ્રશ્નો છે અને 20 ગુણ રહેશે. એનું વિષયવસ્તુ આ મુજબનું છે: અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્નો, મનોવિજ્ઞાન આધારિત પ્રશ્નો, ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન, વિદ્યાર્થીઓ સાથેની આંતરક્રિયા અંગેના પ્રશ્નો, બાળ કેન્દ્રીય અધ્યાપનના વિષયવસ્તુ અંગેના પ્રશ્નો. આ તમામ પ્રશ્નોનું સુચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ એટલે કે એપ્લાઇડ પ્રકારના પ્રશ્નો, વિચાર પ્રશ્નો છે એમાં મૂકવામાં આવશે. ત્રીજો વિભાગ છે સામાન્ય જ્ઞાન એટલે વર્તમાન પ્રવાહોની જાણકારી, જેના 10 પ્રશ્નો હશે અને 10 ગુણ રહેશે, જેમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી, રિઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચર
એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતોનો સમાવેશ તેમાં કરવામાં આવશે. કસોટીનું માધ્યમ, આ કસોટી છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે અને ઉમેદવારે કોઈ પણ એક માધ્યમ પસંદ કરીને પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા ફી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવશે, તે પ્રમાણેની પરીક્ષા ફી રહેશે. અને છેલ્લે દરેક સફળ થનાર ઉમેદવારને બોર્ડ દ્વારા પ્રમાણપત્ર છે આપવામાં આવશે, જેની અંદર ઉમેદવારનું નામ, સરનામું, પરીક્ષા કેન્દ્રનું નામ, સરનામું, કોડ, જન્મ તારીખ, પરીક્ષાનો બેઠક ક્રમાંક, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, પ્રશ્નપત્રના નામ અને એની અંદર મેળવેલા ગુણ અને ટકા છે એ તમને આપવામાં આવશે. અસ્તુ, ધન્યવાદ.